દહેગામ તાલુકા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભા તોફાની બનતા અટકી. કુલ 25 સદસ્યો અને 9 આમંત્રિત મહેમાનો હાજર રહ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત ખાતે આજે સામાન્ય સભા મળવા પામી હતી, તેમાં તાલુકા પંચાયતના 25 સદસ્યો અને 9 આમંત્રિત મહેમાનો હાજર રહેવા પામ્યા હતા. અને શરૂમાં આ સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યોમાં એકબીજાના આક્રોશ વ્યક્ત થતા આમંત્રિત મહેમાન તરીકે આવેલા માજી ધારાસભ્ય કામિનીબેન રાઠોડ વિરોધ કરવામાં આવ્યો હતો અને સામાન્ય સભામાં કોંગ્રેસની બહુમતી હોવાથી ઉગ્ર વિવાદો વચ્ચે સામાન્ય સભાની શરૂઆત થવા પામી હતી, જેમાં ઇન્ચાર્જ કાર્યક્રમ પ્રમુખ તરીકે ચતુર્બેન રૂપસિંહના પ્રમુખ સ્થાને મળી હતી. આજની આ સભામાં તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂત, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ તેમજ ગાંધીનગર જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારી જોશીભાઈ, માજી ધારાસભ્ય કામિનીબેન રાઠોડ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ, મિલનભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને સદસ્યો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના અગાઉ થયેલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી અને આ સભામાં વિકાસના કામો 31/12/2020 સુધી પૂરા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને 15મા નાણાં પંચની ગ્રાન્ટ રૂપિયા 73 લાખ અને 90 હજાર ગ્રાન્ટમાંથી તમામ તાલુકા પંચાયતના સદસ્યોને સરખા ભાગે વિકાસના કામો કરવા માટે ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો. એમ જ અગાઉ 100 ભંડોળ ગ્રાન્ટમાંથી તમામ સદસ્યોને 1 લાખ લાભ ફાળવવામાં આવી હતી તથા વિકાસલક્ષી કામો તાલુકા પંચાયત સદસ્ય સૂચવવા ઠરાવવામાં આવ્યું. આમ આજે સામાન્ય સભા મળવા પામી હતી તે તોફાની બનતા બનતા અટકી જવા પામી. તાલુકા વિકાસ અધિકારી ચાલુ ધારાસભ્યની સલાહ સૂચનથી સામાન્ય સભામાં શાંતિનો માહોલ છવાયો હતો. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.